હવે આગળ વાત કરીએ તો મારિયા હાથીનાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 15 દિવસથી નેટ કનેક્ટિવિટી ના હોય વૃદ્ધો વિધવાઓ તથા આમ લોકોને હાલાકી. હાલ સાતમ આઠમના મોટા તહેવારોની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મારિયા હાટીના તાલુકાના હેડ પોસ્ટ ઓફિસ આવેલ હોય અને આ પોસ્ટ ઓફિસમાં શહેર તથા આસપાસના અનેક નાના ગામડામાં લોકોના ખાતા અહીં ચાલુ છે. અહીં તહેવારોના દિવસો હોય, નાના માણસોને પૈસાની જરૂર હોય, વૃદ્ધોને પેન્શન વિધવા સહાયની રકમ પોસ્ટ ઓફિસમાં જમા થતી હોય, આમ નાના માણસોને ખાતા પણ હોય, 15 દિવસ તથા કનેક્ટિવિટી ના હોય લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્ને પોસ્ટ ઓફિસના અધિકારીને પૂછતા તેઓએ જણાવેલ કે અમુક 15 દિવસ પહેલાં જ લેખિતમાં જાણ કરી દીધી છે અને કનેક્ટિવિટી વિના અમે કોઈ વહીવટ ના કરી શકીએ તો ઉચ્ચ સેન્ટરમાં વહીવટ કરવો પડે. વૃદ્ધો પોતે પોતાની અવસ્થાના કારણે મોડ સ્થાનિક ઓફિસમાં પહોંચતા હોય અને નાના માણસોને ભાડા ખર્ચીને કેસો જ કે બીજા સેન્ટરોમાં ધંધો બંધ કરી જવું ના પોસાય ત્યારે પોસ્ટમાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે, તાત્કાલિક નેટ કનેક્ટિવિટી ચાલુ કરે તેવી માંગ ઉઠી છે. પ્રતાપસિંહ સોદિયા, જેડેશ ટીવી, મારિયા હાટીના. મારિયા પોસ્ટ ઓફિસમાં હું મારા કામ સબબ આવેલો ત્યારે પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓએ જણાવેલ કે અત્રેની કચેરીનું કોમ્પ્યુટર કનેક્ટિવિટી તથા અન્ય સિસ્ટમ છેલ્લા 15 દિવસથી એટલે કે 5 ઓગસ્ટથી બંધ છે, તો તમારું કોઈ પણ કામ અત્યારે થઈ શકશે નહીં. અહીંયા આવી અને નજર કરેલી તો વૃદ્ધ માણસો આ તહેવારના દિવસોમાં પોતાના પૈસા લેવા માટે આવેલા, વિધવા પેન્શન માટે આવેલા, તો કોઈ પણને પોતાના પૈસા મળતા નથી. જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા ઉપરના લેવલે એમની હેડ ઓફિસમાં જાણ કરેલ હોવા છતાં પણ છેલ્લા 15 દિવસથી અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ સુધારવામાં આવેલ નથી. તો આ તહેવારના દિવસોમાં પ્રજાએ પોતાના પૈસા લેવા માટે ક્યાં જવાનું? એને અહીંથી કહેવામાં આવે છે કે તમે કેશોદ પોસ્ટ ઓફિસ જાઓ અથવા તો બીજી પોસ્ટ ઓફિસમાં જાઓ તો વૃદ્ધ લોકો તેમજ અન્ય સામાન્ય પ્રજા પોતાના પૈસા માટે થઈને અથવા પોતાના કામકાજ માટે થઈ અને ક્યાં પહોંચી શકે એ એક મોટો સવાલ છે. તો આમ મીડિયાના માધ્યમથી મારે તમામ અધિકારીશ્રીઓને, ઉપરના અધિકારીશ્રીઓને જાણ કરવાની કે અત્રેની કચેરીમાં 15 દિવસથી આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે, ટેકનિકલ ઇસ્યુ છે, તો એ ક્યારે સોલ્વ કરવામાં આવશે કે કાયમી માટે પ્રજાને હેરાન કરવામાં આવશે? આ રીતે અહીંના જવાબદાર અધિકારીઓને કામ કરવું છે પણ એને કોઈ ટેકનિકલ સંસાધનો પૂરતા પ્રમાણમાં મળતા નથી ને છે તો બધા બંધ હાલતમાં છે, તો એ ક્યારે સુધારવામાં આવશે, ક્યારે રિપેરિંગ કરવામાં આવશે એ એક મોટો સવાલ છે પહેલાં તો.